હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી. આજે જોઈશું ભારતનું બંધારણ ભાગ 2, જેમાં ભણીશું બંધારણ સભા. બંધારણ સભામાં આપણે શું શું જોઈશું એ મુદ્દા આપણે છે બંધારણ ઘડવાનો વિચાર, બંધારણ ઘડવાની માંગણી, અંગ્રેજો દ્વારા બંધારણ ઘડવાની વાતને સમર્થન, બંધારણ સભાનું ગઠન, બંધારણ સભાનું કામકાજ, બંધારણ વિશે અન્ય બાબતો, બંધારણની અલગ અલગ સમિતિઓ, જેમાં પ્રારૂપ સમિતિ કે જેને મુસદ્દા સમિતિ પણ કહેવામાં આવે છે, ખરડા સમિતિ પણ કહેવામાં આવે છે, ડ્રાફ્ટિંગ સમિતિ પણ કહેવામાં આવે છે, કે એના જે સભ્યો બંધારણનું ઘડતર, બંધારણના અમલ વખતે અમલમાં લીધેલી કલમો, આટલી બાબતો આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો સૌથી પહેલી વાત છે બંધારણ ઘડવાનો વિચાર. તો બંધારણ ઘડવાનો વિચાર કોને આવ્યો એ પણ વિચારવાની બાબત છે, કારણ કે બંધારણ ઘડવું તો છે, પણ એવો કોઈને વિચાર કરવો, ઘરની અંદર પણ કોઈ પણ વાતને સમર્થન લેવું હોય કે આપણે કોઈ પણ વાત લેવી હોય તો પણ એનો વિચાર આવવો જરૂરી છે. તો બંધારણ ઘડવાનો વિચાર આવ્યો M.N. Roy, માનવેન્દ્રનાથ રોય. ક્યારે આવ્યો? 1934 માં. એ કોણ હતા? તો એ સામ્યવાદી વિચારધારાને પ્રણેતા, સામ્યવાદી વિચારધારાના પ્રણેતા હતા, જેમને 1934 માં એવો એક વિચાર આવ્યો કે બંધારણ ઘડવું જોઈએ. પણ એમણે એ વિચારને એ જ સમય દરમિયાન કોઈએ એ વિચારને ધ્યાનમાં લીધો નહીં, પરંતુ 1900 ને ધ્યાનમાં તો લીધો, પણ એ વખતે એમણે અંગ્રેજોની સામે એ બંધારણ ઘડવા માટેનો પ્રસ્તાવ મૂક્યો નહીં. કારણ કે બધાને એવું હતું કે અંગ્રેજો આપણને પરમિશન આપશે કે કેમ. પરંતુ 1935 માં જવાહરલાલ નેહરુએ અંગ્રેજો પાસે એક માગણી મૂકી કે અમારે અમારું બંધારણ ઘડવું છે, અને એ બંધારણ અમારી રીતે અમે ઘડીશું, એમાં તમારું ઇન્વોલ્વમેન્ટ નહીં હોય. તો અંગ્રેજો દ્વારા બંધારણ ગત વાતને એ વખતે સમર્થન મળ્યું નહીં. પણ અંગ્રેજો દ્વારા બંધારણ ઘડવાની વાતને સમર્થન મળ્યું, પણ ક્યારે મળ્યું અને કેવા સંજોગોમાં મળ્યું એ પણ સમજવું જરૂરી છે. અંગ્રેજોએ બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં ભારતીયોની એમને જરૂર હતી, ભારતીયોની જરૂર હતી, કારણ કે વિશ્વયુદ્ધમાં લડવા માટે ભારતીય સૈન્યની પણ જરૂર હતી અને ભારતના દેશના લોકોની પણ જરૂર હતી. કારણ કે દેશના લોકો સાથેના યુદ્ધ જો શાંત થાય, દેશના લોકોની સાથે જે બળવાઓ થઈ રહ્યા છે એ જો શાંત થાય, તો અંગ્રેજો વિશ્વયુદ્ધ તરફ એમનું ધ્યાન કેન્દ્રિત કરી શકે, જેથી કરીને ભારતના લોકોને શાંતિથી બેસાડવા માટે 1942 માં ઓગસ્ટ પ્રસ્તાવની અંદર જે જે બાબતો હતી એ બાબતોની અંદર મુસ્લિમ લીગે સ્વીકારી નહીં, મુસ્લિમ લીગ એની સાથે સમર્થન થઈ નહીં. ફરીથી 1942 માં શું આવ્યું આપણી જોડે? સર ક્રિપ્સ, સ્ટેફર્ડ ક્રિપ્સના અધ્યક્ષસ્થાને ક્રિપ્સ મિશન આવ્યું, ક્રિપ્સ મિશન આવ્યું. એ પણ શું રહ્યું? ફેલ. એનો પણ મૂળ કારણ મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણી. ફક્ત અને ફક્ત મુસ્લિમ લીગ એક જ બાબત ઉપર અડગ હતું કે અમારે પાકિસ્તાન જોઈએ. ત્યારબાદ છેલ્લે 1946 માં કેબિનેટ મિશન આવ્યું, કેબિનેટ મિશન આવ્યું, જે મિશન ભારતમાં ક્યારે આવ્યું હતું? તો 24 માર્ચ 1946 ભારતમાં આવી, અને 24 માર્ચ થી લઈ અને અંદાજિત 1.5 થી 2 મહિના સુધી એમણે ભારતની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું, પરિસ્થિતિને સાથે એ લોકો રહ્યા અને જોયું કે ભારતની કઈ પરિસ્થિતિ છે. અને એ જે લોકો જે પ્લાન લઈને આવ્યા હતા કેબિનેટ મિશનની અંદર, જે પ્લાન લઈને આવેલા હતા એ પ્લાનની સાથે બેકઅપ પ્લાન પણ એમની જોડે હતો, અને જે પરિસ્થિતિ પ્રમાણે અને જે રીતે ભારતને એ વસ્તુની જરૂર છે
એ જ રીતેનો અભ્યાસ કરી અને એ મિશનની અંદર જે પ્લાન લઈને આવેલા હતા એ પ્લાનમાં સુધારા વધારા કરી 16 મે 1946 ના દિવસે એમણે આ મિશન ભારતમાં જાહેર કર્યું, જેમાં ભારતીયોની ભલામણ દ્વારા ભારતીયો જે હતા ને એ લોકોની ભલામણ થઈ કે ભાઈ ભારતીયોની ભલામણ શું હતી કે ભાઈ બંધારણ ઘડવું, એક જ વાત, એ વાત, અને મુસ્લિમોને પણ એક એવી જોગવાઈ કરી આપવામાં આવી કે ભાઈ ભારત દ્વારા 1946 ની અંદર જે વચગાળાની સરકાર રચવામાં આવી હતી અને ભારતીયો દ્વારા જે 1946 માં જે બંધારણ ઘડવાની જે વાત ચાલુ છે એ વાતને જે આ 1946 ના કેબિનેટ મિશને એક એવી એવો પ્લાન રજૂ કર્યો, એવું એક વાત રજૂ કરી કે જે બંધારણનું ઘડતર થઈ રહ્યું છે, જે વચગાળાની સરકાર રચાઈ રહી છે, એમાં કોઈ પણ રજવાડાએ કે કોઈ પણ વિસ્તારે એની સાથે જો સહમત ના હોય તો એમાં જોડાઈ શકશે નહીં અને એમની રીતે સ્વતંત્ર રીતે પણ કોઈ પણ કાર્ય કરી શકશે. તો આના આધારે મુસ્લિમ લીગ પણ સહમત થઈ અને ભારતીયોનું બંધારણ સભા, ભારતની બંધારણ સભાનું ગઠન થયું. તો જોઈએ હવે બંધારણ સભાનું ગઠન. બંધારણ સભાના ગઠનમાં શરૂઆતમાં 389 સભ્યો રાખવાની વાત હતી, જેમાં 296 સભ્યો અધિકૃત ભારતમાંથી, 296 પૈકી 292 જે એમના ગવર્નર જે જગ્યાએ હતા કે વાઇસરોય જે જગ્યાએ હતા, વાઇસરોય નહીં પણ વાઇસરોય દાખલા તરીકે જે અલગ અલગ જગ્યાએ ગવર્નરો હતા, ગવર્નર ઓફ બેંગાલ, ગવર્નર ઓફ મદ્રાસ, ગવર્નર ઓફ બિહાર, ગવર્નર ઓફ કયું કહેવાય બોમ્બે, આ બધા જે ગવર્નર હતા એ ગવર્નરોમાંથી 292 અને 4 જે એમના ચીફ કમિશનરેટ વિસ્તાર હતા કે જે જ્યાં જ્યાં એમના વાઇસરોય રહેતા હતા, એમના કોઈ ઉપર લેવલના જે અધિકારીઓ રહેતા હતા એમાંથી લેવામાં આવ્યા ચીફ કમિશનરેટ વિસ્તારમાંથી, અને 93 સભ્યો દેશી રજવાડામાંથી લેવામાં આવ્યા. આમ કરતા 4, 2, 6, 3, 9, 9, 9, 18 અને 3 આમ ટોટલ 389 સભ્યો જે લેવામાં આવ્યા. હવે આ સભ્યો 389 નક્કી કઈ રીતે કર્યા? તો જે રીતે અત્યારે નક્કી થાય છે વસ્તીના આધારે સીટનું વહેંચણી કરવામાં આવે છે, તો એ જ રીતે વસ્તીના આધારે એમાં શીખ, મુસ્લિમ, પછી અન્ય આમની અલગ અલગ રીતની સીટોને પણ રિઝર્વેશન રાખવામાં આવ્યું, સાથે પર 10 લાખે 1 સીટ સીટનું આયોજન કરવામાં આવ્યું. હવે આ જે 4 જે છે એ ચીફ કમિશનરેટમાંથી, આની કોઈ ઇલેક્શન નહોતું. આ 4 જે ચીફ કમિશનરેટ છે એ કયા કયા? તો એક દિલ્હીમાંથી લેવામાં આવ્યો, એક અજમેરમાંથી, એક કુર્ગમાંથી અને એક બલુચિસ્તાનમાંથી. આ 4 જગ્યાએથી 4 માણસો લેવામાં આવ્યા, જ્યારે 93 જે છે એ દરેક જે દેશી રજવાડાઓ હતા, દેશી રજવાડાઓ મતલબ એક દેશી રજવાડામાંથી એક નહીં, જે તે વિસ્તારના જે દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓના પર 10 લાખની આજુબાજુની વસ્તીના જેટલા બી રજવાડા ભેગા થતા હોય એ પ્રમાણે કરીને 93 સીટ દેશી રજવાડાઓમાંથી પણ એમની રીતે જ એ લોકોએ મોકલી આપેલા હતા, જ્યારે આ 292 જે હતા એ ચૂંટણીથી લેવામાં આવ્યા હતા, એમની ચૂંટણી કરવામાં આવી હતી. તો 292 પૈકી 208 સીટ જે ચૂંટણી થઈ એમાં કોંગ્રેસે જીતી છે, 73 સીટો મુસ્લિમ લીગ,
અને 15 સીટો અન્ય વત્તા નાની નાની પાર્ટી, એમાં 8 અન્યની હતી અને 7 નાની નાની પાર્ટીઓની હતી. તો આ રીતે બંધારણ સભાનું ગઠન કરવામાં આવ્યું હતું. તો અહીં આપણે આ બંધારણ સભાના ગઠનનો મુદ્દો પણ પતાવી દઈએ છીએ. ફરીથી એક વખત જોઈ લો, 389 સીટોમાંથી 296 અંગ્રેજ અધિકૃત ભારતમાંથી લેવામાં આવી, 296માં બે ભાગ પડે છે, 292 ગવર્નરોમાંથી લેવામાં આવી, 4 ચીફ કમિશનરેટ વિસ્તાર. ચીફ કમિશનરેટ વિસ્તાર કયો કયો છે? પરીક્ષામાં ઘણી વખત એવું પણ પૂછાવી જાય કે ચીફ કમિશનરેટ નીચેનામાંથી કયો વિસ્તાર અંગ્રેજો અધિકૃત વિસ્તારમાં ચીફ કમિશનરેટ વિસ્તારમાં ગણાતો નહોતો? તો એમાં દિલ્હી, અજમેર, કુર્ગ અને બંગાળ. આ રીતના તમને 4 ઓપ્શન આપવામાં આવે. પણ આપણા મગજની અંદર તો એવું હોય કે બંગાળ એટલે અંગ્રેજોનું સૌથી મોટામાં મોટી જગ્યા. પણ ના, બંગાળ એમના ચીફ કમિશનરેટ વિસ્તારમાં આવતો નહોતો. ચીફ કમિશનરેટ વિસ્તાર કયો કયો? દિલ્હી, અજમેર, કુર્ગ અને બલુચિસ્તાન. 393 જે છે દેશી રજવાડામાંથી ટોટલ 389 થયા, જયારે 292 જે છે એ ચૂંટણીથી લેવામાં આવ્યું હતું, જેમાં 208 કોંગ્રેસ જીત્યું હતું, 73 મુસ્લિમ લીગ જીત્યું હતું, 15 અન્ય અને નાની નાની જે પાર્ટીઓ હતી, જેમાં એક 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 ટોટલ 7 પાર્ટીઓને એક એક સીટ મળેલી છે, એમાં અન્ય જે છે એને 8 મળેલી છે, નાની પાર્ટીને 7 મળેલી, ટોટલ એમાં 15 મળેલી. બંધારણ સભાનું કામકાજ કઈ રીતે શરૂ થયું? સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ કે બંધારણ સભાનું કામકાજ ક્યાંથી શરૂ થયું. તો બંધારણ સભાનું કામકાજ શરૂ થયું 9 ડિસેમ્બર 1946 ના દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક મળી. હવે જે પ્રથમ બેઠકમાં એમણે કામ શું કર્યું? તો પ્રથમ બેઠકમાં એમણે કામ ચલાવ અસ્થાયી, આવા ગમે તે શબ્દોનો ઉપયોગ થઈ શકે, અધ્યક્ષની નિમણૂક કરી. કામ ચલાવ અધ્યક્ષ એ શું છે અને એ શબ્દ ક્યાંથી આવ્યો છે? કામ ચલાવ શબ્દ અને કામ ચલાવ એડહોક ધોરણે એને લેવા, એ વાત ક્યાંથી આવી છે? અત્યારે પણ આપણા બંધારણની અંદર એ બાબતનો ઉલ્લેખ થયેલો જ છે. અને કામ ચલાવ અધ્યક્ષ અથવા કામ ચલાવ સ્પીકર કહી શકાય, જે આપણે કામ ચલાવ સ્પીકરનો ઉપયોગ કરતા હોય છે લોકસભાની નવી ગઠન થાય અથવા વિધાનસભાનું નવું ગઠન થાય છે, તો એ વખતે કામ ચલાવ અસ્થાયી સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે. તો એ સૌથી કોને કરવામાં આવે છે? સૌથી ઉંમરલાયક અનુભવી માણસ. પણ એ માણસ ક્યાંનો? બંધારણ સભાનો સભ્ય હોય એ જરૂરી છે. તો હવે એ વખતે સૌથી ઉંમરલાયક અનુભવી માણસ કોણ હતું? તો એમને અસ્થાયી અધ્યક્ષ ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, આમને અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પહેલી બેઠકમાં ફક્ત અને ફક્ત એટલું જ કામ કરવામાં આવ્યું. હા, એ વસ્તુ જાણવું જરૂરી છે કે સૌથી ઉંમરલાયક અનુભવી માણસને અસ્થાયી અધ્યક્ષ બનાવવા એવું કઈ રીતે આધારે, કયા આધારે એ લોકોએ નક્કી કર્યું? તો આ વસ્તુ ફ્રાન્સના સંસદમાં, ફ્રાન્સમાં થતું હતું, ત્યાંથી એ લોકોએ કોપી કરી હતી. ફ્રાન્સની અનુકરણ કરવાનો પ્રયત્ન અહીં 1946માં થઈ ગયો હતો, બરાબર છે? તો હવે આપણે એ જોઈએ કે 9 ડિસેમ્બર પછી એ લોકોએ શું કામ કર્યું. આપણે કામ કરીએ છીએ, નથી આ જરૂર નથી કાઢવું, આટલી વસ્તુ કાઢી નાખી લખતા ભાવે. 9 ડિસેમ્બર પછી બંધારણ સભાની બીજી બેઠક મળી, 11 ડિસેમ્બર 1946. આમાં એમણે શું કામ કર્યું? તો આમાં એમણે પહેલા તો સૌથી પહેલું કામ કર્યું કાયમી અધ્યક્ષ. જો 9 ડિસેમ્બરે બેઠક પહેલી મળી, 2 દિવસમાં કોઈનાથી રહેવાનું નહીં કે યાર આ રીતે તો ના ચાલે યાર, આ બધું તમે જેવા તેવા અસ્થાયી અધ્યક્ષને બધું બનાવી દીધું, આ બધું ચાલે જ નહીં, આપણે કાયમી અધ્યક્ષની જ નિમણૂક કરવી છે. તો 2 જ દિવસમાં પાછા આવી ગયા. ક્યારે? હવે
બે જ દિવસમાં પાછા આવી ગયા કાયમી અધ્યક્ષ બનાવવા માટે. તો એ બનાવ્યા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એક પરીક્ષામાં એ પૂછવાનું હતું, રાજેન્દ્ર પ્રસાદ ક્યાંના હતા? તો એ બિહારના હતા. રાજેન્દ્ર પ્રસાદ ભારતમાં મહાત્મા ગાંધી 1915 માં જયારે આવ્યા ત્યારે, ત્યારબાદ એ સૌથી પહેલા કોને મળ્યા હતા, સૌથી પહેલા કોના કામથી એ ગાંધીજીએ સૌથી પહેલા કોનું કામ કર્યું હતું? તો રાજેન્દ્ર પ્રસાદનું. એનું કારણ છે કે રાજેન્દ્ર સૌથી પહેલા ગાંધીજીએ કોઈ પણ જાતની સહકાર આંદોલન ચલાવ્યું હોય તો બિહારમાં જઈને ચલાવ્યું હતું. બરાબર છે, એની ચર્ચા આપણે પાછળ કરીશું. ઓકે, ચલો આપણે આગળ વધીએ છીએ. રાજેન્દ્ર પ્રસાદને કાયમી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એ સમયે પણ અત્યારે જે વસ્તુ ચાલી રહ્યું છે કે જે વડાપ્રધાન બને તો એક ઉપવડાપ્રધાન બને, મુખ્યમંત્રી બને તો એક કે બે મુખ્ય ઉપ મુખ્યમંત્રી બને, કારણ કે અત્યારે દરેકને ખુશ રાખવા જરૂરી છે. તો એ જ રીતે એ વખતે પણ ઉપ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એવા એક નહીં, બે ઉપઅધ્યક્ષ. કોઈ બુકમાં તમને બે જોવા નહીં મળે, પણ ખરેખર ઓરિજિનલ બંધારણ ઘડતી વખતે તમને બે ઉપઅધ્યક્ષ કરવામાં આવ્યા હતા. એમાંના એક છે એચ સી મુખર્જી, એટલે કે હરિન્દ્ર કુમાર મુખર્જી. અને બીજા છે વીટી કૃષ્ણમાચારી. બરાબર, તો આ બંનેને એ લોકોએ ઉપપ્રમુખ બનાવ્યા હતા. ઉપપ્રમુખ કહી શકો, ઉપ અધ્યક્ષ કહી શકો, જે આપણને યોગ્ય લાગે તે આપણે કહી શકીએ. અને એક ત્રીજો હોદ્દો એ વખતે બીજી બંધારણની બીજી સભાની અંદર ત્રીજો મુદ્દો હતો, તે બંધારણીય સલાહકાર. તો એ કોણ હતા? બી એન રાવ. બી એન રાવને એ લોકોએ બંધારણીય સલાહકાર બનાવ્યા હતા. તો હવે બંધારણની બે બેઠક તો આપણી પતી ગઈ. બંધારણના અધ્યક્ષ બનાવી દીધા, ઉપઅધ્યક્ષ બનાવી દીધા, સલાહકાર સમિતિના સલાહકાર, બંધારણના સલાહકાર બનાવી દીધા. હવે આના પછી શું કર્યું અને ક્યારે ફરીથી એ લોકો મળ્યા? તો ફરીથી પાછા 13 ડિસેમ્બરે મળ્યા. જવાહરલાલ નેહરુને એવું થયું કે યાર આ બધા તો અધ્યક્ષ બની ગયા, ઉપઅધ્યક્ષ બની ગયા, સલાહકાર સમિતિના સલાહકારો નિમાઈ ગયા, હું શું કરીશ? તો જવાહરલાલ નેહરુએ પાછી 13 ડિસેમ્બર 1946 ના દિવસે રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને ફરીથી એક મીટિંગ બોલાવી અને એમણે એક ઉદ્દેશ્ય લક્ષી એટલે કે હેતુલક્ષી, હા હેતુલક્ષી, મતલબ કે આપણે બંધારણમાં કરવું છે શું, હા એવા એક ઠરાવની જાહેરાત કરી. જાહેરાત થઈ, બરાબર. તો એ જાહેરાત જે 13 ડિસેમ્બર 1946 ના દિવસે એમણે કરેલી હતી, એને બંધારણની જે સમિતિ આપણી રચેલી હતી 389 સભ્યોની, 389 સભ્યોની. હવે એક વાત આપને કહેવાની રહી ગઈ કે જયારે પ્રથમ સભા બંધારણની થઈ એ વખતે પણ મુસ્લિમ લીગ ગેરહાજર હતું. બરાબર છે, ચલો એ ચર્ચા આપણે પાછળ કરી લઈશું. પણ હવે આપણે એ વાત કરીએ કે ઉદ્દેશ્ય લક્ષી કે હેતુલક્ષી ઠરાવની એમણે જાહેરાત કરવામાં આવી તો 13 ડિસેમ્બર 1946 ના દિવસે આની જાહેરાત થઈ. અને એનો સ્વીકાર ક્યારે થયો? તો 22 જાન્યુઆરી 1947 ના દિવસે એનો સ્વીકાર કરવામાં આવ્યો. અને એ જે સ્વીકાર થયો ઉદ્દેશ્ય લક્ષી ઠરાવનો, તો એની સાથે સાથે 6 બીજા રજવાડાઓ પણ 22 એપ્રિલના દિવસે, સોરી 28 એપ્રિલ
1947 માં 6 રજવાડાઓ આની સાથે જોડાયા. કયા કયા 6 રજવાડા? તો બરોડા, બિકાનેર, જયપુર, પટિયાલા, રેવા અને ઉદયપુર. આ 6 રજવાડાઓ બંધારણ સભાની સમિતિની સાથે જોડાયા. શરૂઆત જો તમને હું એક વસ્તુ યાદ કરાવી દઉં, કેબિનેટ મિશનની અંદર શું કહેવામાં આવ્યું હતું કે બંધારણ સભાનું ગઠન થયું છે, બંધારણ રચવાની એ લોકોને સંમતિ આપવામાં આવી છે અને અંગ્રેજોની સાથે ભારતીય અને મુસ્લિમ લીગ બંને સહમત થઈ છે. પણ કેવી કન્ડિશનથી? જેને ઈચ્છા હોય એ જ આ લોકોની સાથે જોડાઈ શકે છે, જેની ઈચ્છા ના હોય એ લોકો પોતાની રીતે સ્વતંત્ર થઈ શકે છે. પણ જ્યારે ભારતનો જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બર 1946 ના દિવસે ઉદ્દેશ્ય લક્ષી એટલે કે હેતુલક્ષી ઠરાવની જાહેરાત કરી, તો એ ઠરાવની જાહેરાત 22 જાન્યુઆરી 1947 ના દિવસે એ ઠરાવને સ્વીકારવામાં આવ્યો. ત્યારબાદ એ લોકોને એવું લાગ્યું કે ખરેખર આ ઉદ્દેશ્યલક્ષી ઠરાવ જે છે, જે વસ્તુ અત્યારે ભારતીયો કરવા જઈ રહ્યા છે એ ખરેખર સારું છે, તો આપણે પણ એમાં જોડાવવું જોઈએ. તો 28 એપ્રિલ 1947 ના દિવસે બરોડા, બિકાનેર, જયપુર, પટિયાલા, રેવા અને ઉદયપુર બંધારણ સભાની સાથે જોડાઈ ગયા. ત્યારબાદ શું આવ્યું? માઉન્ટ બેટન યુદ્ધ. પણ અહીં આ બધા જોડાણા, પણ હજી સુધી તમને કહી દઉં કે મુસ્લિમ લીગની એ જે વાત હતી કે પાકિસ્તાન અલગ આપો, આ જે રટણ જે ચાલુ હતું એ રટણ એમનું ચાલુ રહ્યું. તો એ વખતે હજી પણ ભારતની અંદર ભારતીય હિન્દુ અને ભારતીય મુસ્લિમ, કે જે મુસ્લિમ અત્યારે ભારતમાં છે, એમની સામે મુસ્લિમ લીગ હંમેશ માટે લડતી જ રહી. તો એના માટે ભારતની અંદર 3 જૂન 1947 માં એક પ્લાન લાવ્યો. કોણ લાવ્યું? તો માઉન્ટ બેટન. આને શું તરીકે ઓળખાય છે? માઉન્ટ બેટન યોજના. અને એ માઉન્ટ બેટન યોજના નો સ્વીકાર કરવામાં આવ્યો, કારણ કે માઉન્ટ બેટન યોજના શું હતી કે ભારત અને પાકિસ્તાન બંને એક અલગ અલગ દેશ હશે, પરંતુ ભારતીયોને એ મંજૂર નહોતું. છતાં પણ ઝઘડાઓથી બચવા માટે એ લોકોએ એ વાતને સ્વીકાર કર્યો. ઝઘડાઓથી બચવા માટે મતલબ કોઈ બીક નહોતી લાગતી. આપણે એવું વિચારશું કે ઝઘડાથી બચવા બીક લાગે, પણ શાંતિથી અને સુમેલથી એ લોકો રહેવા માંગતા હતા, જેથી કરીને આ વસ્તુનું થયું. અને આ પ્લાનનો બંને સ્વીકાર કરતા મુસ્લિમ લીગ આની સાથે જોડાઈ ગઈ. મુસ્લિમ લીગ પહેલા જે 73 સીટો જીતેલી બેઠી હતી, એ 73 સીટો અને બીજા અમુક વ્યક્તિઓની ગેરહાજરી રહેતી હતી, તો એ બધા જ વ્યક્તિઓ પાછા આમાં જોડાઈ ગયા. હવે શું થયું? હવે આ વસ્તુ પત્યા પછી 19 નવેમ્બર 2017 ના દિવસે આઝાદ ભારતની, હવે શું થયું છું કે પેલા તો 14 ઓગસ્ટ પાકિસ્તાન, 15 ઓગસ્ટ ઇન્ડિયા, આમને આઝાદી આપી દેવામાં આવી. આપણે ગયા વિડીયોની અંદર આઝાદી કઈ કઈ રીતે આપી, એમાં કયા કયા ઠરાવો થયા હતા, શું થયું હતું, એ બધી જ વાતની આપણે આ ગયા વિડીયોમાં ચર્ચા કરી લીધી છે. તો હવે આપણે વાત કરી દઈશું 17 નવેમ્બર 1947 માં સ્વતંત્ર ભારતની પ્રથમ સભાનું આયોજન થયું. શેનું થયું? સ્વતંત્ર ભારતની પ્રથમ સભાનું આયોજન રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને થયું. અને એ સભાઓ જે ચાલી એ ક્યાં સુધી ચાલી? 26 નવેમ્બર 1949 સુધી આ સભાઓ ચાલી. પણ હવે શું થયું કે પેલું 14 ઓગસ્ટ 1947 ના દિવસે પાકિસ્તાન અલગ પડી ગયો, તો હવે ભારત જોડે ટોટલ કેટલા સભ્યો હતા? 389, એમાં મુસ્લિમ લીગ જતી રહી. મુસ્લિમ લીગ તો આખું પાકિસ્તાનમાં છે, એટલે મુસ્લિમ લીગ તો આની સાથે આવવાનો નથી.
એટલે એ મુસ્લિમ લીગ માઇનસ થયા. અન્ય એવા વિસ્તારો માઇનસ થયા કે જે મુસ્લિમ લીગ સાથે નહોતા, પણ જેને જેનું રજવાડાઓનું જે ભાગીદારી પડી, ભાગલા પડ્યા ભારત પાકિસ્તાનમાં, અને જે વિસ્તાર પાકિસ્તાનમાં ગયા એ વિસ્તારોના જે સભ્યો હતા આમાંથી એ ગયા. આ બધું જતા જતા 389 માંથી જે 389 1946 માં નક્કી આપણે કરવામાં આવ્યા હતા એમાંથી 299 વધ્યા. જે 299 કઈ રીતે થયા? તો જે અંગ્રેજ અધિકૃત વિસ્તાર હતો, અધિકૃત વિસ્તારમાંથી, તો 229 સભ્યો રહ્યા. કેટલા રહ્યા? જે કેટલા હતા? 296 હતા. અને જે બાકીના સભ્યો જે હતા 93 માંથી કેટલા રહ્યા? 70 રહ્યા. તો 229 અને 70 થઈ ગયા 299. આ રીતે 299 સભ્યો બંધારણ સભામાં વધ્યા. હવે બંધારણ સભાનું જે આપણે સભાનું કામકાજ કઈ રીતે થયું અને બંધારણ સભામાં કઈ કઈ રીતે એ લોકોએ કામ ચલાવ્યું, 26 નવેમ્બર સુધી એ લોકોએ ગઠન કર્યું, બરાબર. હવે આગળ શું શું થયું એ આપણે અન્ય બાબતોની અંદર જોઈ લઈએ. ભારત કોમનવેલ્થ નું સભ્ય બન્યું. ક્યારે બન્યું? 1949 ના કયા મહિનામાં? મે મહિનામાં. ક્યારે? મે 1949 માં ભારત કોમનવેલ્થ નું સભ્ય બન્યું. જ્યારે 22 જુલાઈ 1947 માં રાષ્ટ્રધ્વજ સ્વીકારાયો, જ્યારે બાકીની જે વસ્તુ છે રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રપતિ, આ ત્રણે ત્રણ વસ્તુ આપણે થયું 24 જાન્યુઆરી 1950 માં. રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રપતિની વરણી. તો એ રાષ્ટ્રપતિ કોને બનાવ્યા? તો એ જ આપણા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ. કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે બંધારણ ઘડવામાં શું શું સમયગાળો લાગ્યો, કઈ કઈ રીતે ઘડ્યું એ પણ આપણે જોઈ લઈએ. એમાં બંધારણ ઘડવામાં 11 સત્રો બેઠા. આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે અત્યારે વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલુ છે, વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલુ છે. વિધાનસભાનું સત્ર ચાલુ છે એટલે આપણા વિસ્તારનો કોઈ એમએલએ હોય ને આપણા કોન્ટેક્ટમાં, તો એ શું કહેતા હશે કે અત્યારે અમારે ગાંધીનગર રહેવું પડશે. કેમ? કે વિધાનસભાનું સત્ર ચાલુ છે એટલે કે બેઠક ચાલુ છે. અત્યારે બેઠકની અંદર અમારી ચર્ચા વિચારણાઓ ચાલુ છે. કઈ રોજ બેસવાનું, રોજ ભેગું થવાનું એવું નથી હોતું, એનો અમુક સમયગાળો હોય છે, બરાબર. જે રીતે અત્યારે પંચાયતી રાજની જો વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતમાં દર મહિને એક વખત બેઠક કરવી પડતી હોય છે ગ્રામ સભાના દરેક સભ્યોમાં. ગ્રામ પંચાયતના સભ્યોમાં તાલુકા પંચાયત હોય તો 3 મહિને કરવી પડતી હોય છે, જિલ્લા પંચાયત હોય તો ફરીથી 3 મહિને કરવી પડતી હોય છે. તો એ જ રીતે આ રીતે 11 બેઠકો કરવામાં આવી. કેટલા સમયમાં? તો 2 વર્ષ 11 મહિના 18 દિવસ બંધારણ ઘડતા લાગેલો સમય. કેટલો? 2 વર્ષ 11 મહિના 18 દિવસ. એમાં આપણે એ વાત પણ ચર્ચા કરી લઈએ કે અંદાજિત 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ, 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો. એમાં ખર્ચ કેટલો થયો? તો અંદાજિત 64 લાખ રૂપિયા. હવે એ વિચારવા જેવી બાબત છે કે 1950 ની સાલની અંદર, 1946 થી લઈ અને 1949 એટલે કે 1950 સુધીમાં
64 લાખ રૂપિયા એ સમયમાં 64 લાખ રૂપિયા એટલે અત્યારના કેટલા થઈ શકે એ પણ આપણે એક વિચારવા જેવી બાબત છે કે કેટલો ખર્ચ થઈ શકે છે બંધારણ ઘડવા માટે. કેમ આટલો ખર્ચો થયો તો પહેલા તો એ વિચારવાની બાબત છે કે શું એ લોકોએ મોજ મસ્તી કરી દી? ના, જે માણસો એના સભ્યો હતા એ લોકોને અમુક પ્રકારનું ભથ્થું આપવામાં આવતું હતું. પહેલી વાત, દરેક અલગ અલગ દેશોના બંધારણનો અભ્યાસ કરવા માટે અલગ અલગ જગ્યાએ ટીમો મોકલવામાં આવતી હતી. પછી જે આ સભ્યો હતા એમને બેઠક વ્યવસ્થા માટેની જે જગ્યાઓ રાખેલી હતી એ જગ્યાઓના ખર્ચા, આ બધા જ ખર્ચા કરતા ટોટલ અંદાજિત 64 લાખ જેટલો ખર્ચો કરવામાં આવ્યો. જો હવે બંધારણના જે 11 સત્રો છે એમાંનું અંતિમ સત્ર ક્યારે થયું તો એ પૂછાય તો 24 જાન્યુઆરી 1950 માં. કેમ આ સત્ર 24મી જાન્યુઆરી ના દિવસે બેસાડવું પડ્યું? કારણ કે 24મી જાન્યુઆરી ને દિવસે સત્ર બેઠું ત્યારે જ આપણું રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રપતિની વરણી કરી શક્યા. ખ્યાલ આવ્યો? હવે પહેલી વાત આપણે એ જોઈ લીધી કે બંધારણની રચના, બંધારણ છે ને ભારતને, ભારતે બંધારણ ઘડી 26 નવેમ્બર 1949 ના દિવસે લોકોને સમર્પિત કરી દીધું હતું, પણ ભારત દેશ પર એ અમલ ક્યારે થયું તો 26 જાન્યુઆરી 1950. કેમ 26 નવેમ્બર થી 26 જાન્યુઆરી 2 દિવસ કેમ વધારે, 2 મહિના, સોરી 2 મહિના કેમ વધારે? એવું કયું લોજિક હતું કે 26મી નવેમ્બરે જ એને વસ્તુને કરવું? તો એના માટેનું એક વસ્તુ છે કે આપણે આગળ એક વિડીયો મૂકેલો છે એમાં પણ આનું ડિસ્ક્રિપ્શન આપણે સારું એવું આપેલું છે, છતાં પણ અત્યારે પણ આ એક વાત નીકળી છે તો કહી દઈએ. તો એમાં એવું છે કે 1929 માં જે કોંગ્રેસનું લાહોર અધિવેશન થયું હતું એમાં એક ઠરાવ થયો હતો કે 26 જાન્યુઆરી 1930 ને આપણે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવશું, અને એ લોકોએ ઉજવ્યો પણ હતો. રાવી નદીના તટ પર એ વસ્તુની એક ઠરાવ થયો હતો, અને એ ઠરાવના આધારે ભારતના બંધારણના સભ્યો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે જે દિવસે પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવ્યો છે તો એ જ દિવસે આપણું બંધારણનો અમલ લાવો. તો આ રીતે બંધારણ સભામાં અન્ય બાબતો, બંધારણ સભાનો અમલ સુધીની બાબતો આપણે આમાં લઈ લીધી. તો અહીંયા આપણે બંધારણ માટેની અલગ અલગ સમિતિઓ અને એમના અધ્યક્ષો વિશેની ચર્ચા કરીશું. તો હવે એમની જે મુખ્ય સમિતિઓ હતી અને અમુક ગૌણ સમિતિઓ હતી, તે જે મુખ્ય સમિતિઓમાં કઈ કઈ સમિતિઓ આવે છે તો એ સમિતિ બાબતે પહેલાં આપણે જોઈ લઈએ. તો મુખ્ય સમિતિમાં એ સમિતિઓ હતી કે જેમાં સંઘ શક્તિ સમિતિ હતી જેના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ, સંઘ બંધારણ સમિતિ હતી જેના અધ્યક્ષ હતા પણ જવાહરલાલ નહેરુ, એક સમિતિ હતી પ્રાંતીય બંધારણ સમિતિ, એટલે પ્રાંતીય સંઘ મતલબ જે કેન્દ્ર, જે મુખ્ય આખો દેશ હતો, દેશની શક્તિ અને દેશની જે બંધારણ સમિતિ હતી એના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા, જ્યારે પ્રાંત એટલે કે દરેક વિસ્તાર, દરેક રાજ્ય, જે અત્યારે જે રાજ્ય છે એ વખતે પ્રાંત કહેવાતો હતો, તો પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ હતા સરદાર પટેલ. પ્રારૂપ સમિતિ એટલે કે જે આપણી મુસદ્દા સમિતિ કહી શકાય, ડ્રાફ્ટિંગ સમિતિ કહી શકાય, અને ખરડા સમિતિ કહી શકાય, એના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. જ્યારે મૂળભૂત અધિકારો, લઘુમતી અને આદિવાસી અને વંચિત વિસ્તાર માટેની સલાહકારી સમિતિ હતી સરદાર વલ્લભભાઈ પટેલ એના અધ્યક્ષ હતા. જે સમિતિ જે હતી મૂળભૂત અધિકારો, લઘુમતી અને આદિવાસીઓ માટેની જે સમિતિ હતી એના ઉપસમિતિઓ પણ રચાયેલી હતી, કે જેમાં ઉપસમિતિ 4 હતી, જેની એક હતી મૂળભૂત અધિકાર ઉપસમિતિ જેની અધ્યક્ષ હતા જે બી કૃપલાણી, લઘુમતી ઉપસમિતિ હતી જેના અધ્યક્ષ હતા એચ સી મુખર્જી, કે જે આપણા બંધારણના સમિતિના ઉપ અધ્યક્ષ પણ હતા, જે આપણે આગળ જોયું છે. ઉત્તર પૂર્વીય આદિવાસી વિસ્તાર અને આસામના વંચિત વિસ્તારો માટેની ઉપસમિતિ હતી જેના અધ્યક્ષ હતા ગોપીનાથ બારડોલાઈ. અસમ સિવાયના વંચિત વિસ્તારોની ઉપસમિતિ હતી જેના અધ્યક્ષ હતા એવી ઠક્કર. જે આખી બંધારણની પ્રક્રિયા જે થઈ રહી છે, જેના નિયમો માટેની સમિતિ હતી જેના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ.
જ્યારે રાજ્યો સાથે વાટાઘાટાની જે સમિતિ હતી એના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ, અને સ્ટીયરિંગ જે સમિતિ હતી એના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જે આગળ વાત કરી તે આપણી મુખ્ય સમિતિઓ હતી. મુખ્ય સમિતિ સિવાય અમુક ગૌણ સમિતિઓ પણ એમાં હતી, જેમાં ગૌણ સમિતિઓની અંદર જેમાં સમાવેશ થાય છે એ સમિતિઓ છે નાણાં અને સ્ટાફ સમિતિ કે જેના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, પ્રારૂપ સમીક્ષા સમિતિ જેના અધ્યક્ષ હતા અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, જ્યારે ગૃહ સમિતિ હતી કે જેના અધ્યક્ષ હતા બી પટ્ટા બી સીતારમૈયા, વ્યવસાય કાજન ગઠન ક્રમ સમિતિ હતી જેના અધ્યક્ષ હતા કનૈયાલાલ મુનશી, રાષ્ટ્રધ્વજની જે એડહોક એટલે કે કામ ચલાવ જે સમિતિ હતી એના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બંધારણ સમિતિના જે કાર્યોની જે સમિતિ હતી એના અધ્યક્ષ હતા જી વી માળવંકર, સર્વોચ્ચ ન્યાયાલય માટેની જે કામ ચલાવ સમિતિ હતી એના અધ્યક્ષ હતા એસ વરદાચારી. એમાં એક વાતને ધ્યાન રાખવાની જરૂરી છે કે વરદાચારી બંધારણના જે 389 પૈકીના 299 પૈકીના જ્યારે આ સમિતિઓના ગઠન થયા ત્યારે બંધારણ સભાના સભ્યો હતા 389, તો એ જે 389 સભ્યો પૈકીમાંના આ એસ વરદાચારી નહોતા. આ એક યાદ રાખવા જેવી બાબત છે, ઘણી વખત પરીક્ષાઓની અંદર પણ પૂછાઈ ગયેલી વસ્તુ છે. ચીફ કમિશનરના પ્રાંતો માટેની સમિતિના અધ્યક્ષ હતા પટ્ટાભી સીતારમૈયા, નાણાકીય જોગવાઈઓ અંગેની વિશેષ સમિતિ હતી નલિની રંજન સરકાર, એ પણ સભ્ય નહોતા બંધારણ સભાના. ભાષાકીય પ્રાંતોની સમિતિ એસ કે ધર, એ પણ સભ્ય નહોતા પંચાયત સમિતિના બંધારણ સમિતિના. પ્રેસ ગેલેરી સમિતિના સભ્ય હતા, અધ્યક્ષ હતા ઉષાનાથ સેન, એ સભ્ય હતા. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ અસરના મૂલ્યાંકન માટેની સમિતિ આમાં અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. નાગરિકતા માટેની કામચલાઉ સમિતિના અધ્યક્ષ હતા એસ વરદાચારી. તો એક વસ્તુ આમાં એ જોવાની થઈ રહી છે કે જે ગૌણ સમિતિઓ જેટલી જેટલી રચાણી છે અને એના જે અધ્યક્ષો છે એમાંના ત્રણ અધ્યક્ષ કે જે એસ વરદાચારી, એસ કે ધર અને નલિની રંજન સરકાર, આ ત્રણ અધ્યક્ષ એવા જ હતા કે જે બંધારણ સભાના સભ્યો નહોતા. અને ત્રણ અધ્યક્ષ અને ચાર સમિતિ, તો ચાર સમિતિ કઈ એ પણ યાદ રાખવાની છે. ઘણી વખત પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે છે કે નીચે પૈકીની કઈ સમિતિમાં બંધારણ સભાના સભ્ય ના હોય તેવા અધ્યક્ષ હતા. તો એ કઈ ત્રણ સમિતિ છે કે જેમાં ચાર સમિતિ છે કે જેમાં અધ્યક્ષ હતા પણ જે બંધારણ સભાના સભ્ય નહોતા, તો એમાં છે એક છે સર્વોચ્ચ ન્યાયાલય માટેની કામચલાઉ સમિતિ, બીજી છે નાણાકીય જોગવાઈ અંગેની વિશેષ સમિતિ, અને ત્રીજી છે ભાષાકીય પ્રાંતોની સમિતિ, અને છેલ્લી નાગરિકતા માટેની કામચલાઉ સમિતિ. એટલે ફક્ત આપણે કેટલું યાદ રાખવાનું છે કે સર્વોચ્ચ ન્યાયાલયમાં નાગરિકતા માટે, સમજવા જેવી વસ્તુ છે, સમજો, સર્વોચ્ચ ન્યાયાલયમાં નાગરિકતા માટે ભાષાકીય બાબતોને લઈ અને નાગરિકો ગયા. બરાબર, ફરીથી વસ્તુ સમજી લઈએ કે સર્વોચ્ચ ન્યાયાલયમાં નાણાકીય બાબતોને લઈ ભાષાકીય પ્રાંતોના નાગરિકો ગયા. બરાબર છે, ઓકે. તો હવે ગૌણ સમિતિમાં તમને આ જે ગૌણ સમિતિમાં જે બાકીના જે બંધારણ સભ્યો નહોતા એ યાદ રહી ગયું હશે. તો હવે આપણે જોઈએ છીએ પ્રારૂપ સમિતિમાં જે સભ્યો હતા એ. તો હવે જોઈ લઈએ પ્રારૂપ સમિતિના સભ્યો. પ્રારૂપ સમિતિના સભ્યોમાં કોણ કોણ હતું અને કઈ કઈ રીતે કામ કરતા હતા, તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે હતા એ પ્રારૂપ સમિતિના અધ્યક્ષ હતા. એમાં એના સભ્યો હતા, જે એ સભ્યોમાં એન ગોપાલસ્વામી અયંગર હતા, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર હતા, ડૉક્ટર કમા મુનશી હતા જે એકમાત્ર ગુજરાતી હતા, સૈયદ મોહમ્મદ સાદુલ્લાહ હતા, એન માધવરાવ હતા. એન માધવરાવ શરૂઆતની જે પ્રારૂપ સમિતિ બની હતી એમાં એન માધવરાવ નહોતા, પણ એની જગ્યાએ બીએલ મિત્તલ હતા. પણ બીએલ મિત્તલની તબિયત નાદુરસ્ત રહેતી હોવાના કારણે એમણે એ સમિતિના સભ્યપદેથી રાજીનામું આપ્યું અને એની જગ્યાએ એન માધવરાવને લેવામાં આવ્યા. એ જ રીતે ટીટી કૃષ્ણમાચારી પણ પાછળથી આવેલા હતા, જે ડીપી ખેતાનજી હતા જે 1948 મૃત્યુ પામ્યા, એમની જગ્યાએ ટીટી કૃષ્ણમાચારી આવ્યા હતા. બંધારણની અલગ અલગ સમિતિઓ જોઈ લીધી, બંધારણની મુસદ્દા અને મુસદ્દા ખરડા ડ્રાફ્ટિંગ સમિતિના સભ્યો જોઈ લીધા. હવે આપણે જોઈશું બંધારણનું ઘડતર. બંધારણનું ઘડતર કરતા પહેલા એ લોકોએ
બંધારણની જે અલગ અલગ કમિટીઓ જે હતી, જે આપણે આગળ જોઈ લીધી છે, તો એ સમિતિઓને સમિતિઓએ બંધારણના જે આ આપણા મુસદ્દા સમિતિના જે સભ્યો હતા કે જે સૌથી મહત્વની બંધારણની સમિતિ હતી, એમણે અલગ અલગ પ્રકારની ભલામણો આપી. એ ભલામણો પર 141 દિવસ 141 દિવસના બેઠક બાદ ફેબ્રુઆરી 1948 માં એમણે પ્રથમ ખરડો જાહેર કર્યો, પ્રથમ મુસદ્દો ખરડો જાહેર કર્યો. આવું પણ કોઈ જગ્યાએ લખેલું હોય છે. ત્યારબાદ એ જાહેર કર્યા બાદ જે બંધારણના ટોટલ જે સભ્યો હતા આપણી પાસે એ વખતે 299, એ 299 સભ્યોને 8 મહિનાનો વિચારવાનો સમય આપ્યો. 8 મહિના પછી જે ઓક્ટોબર 1948 માં બીજો ખરડો જાહેર કર્યો અને એ ખરડાને એ લોકોએ ફાઇનલ ખરડો ગણી અને એમનું વાંચન ચાલુ કર્યું. જે રીતે અત્યારે લોકસભા કે રાજ્યસભાની અંદર સંસદમાં કોઈ પણ એક બિલ રજૂ કરવામાં આવે છે, કે દાખલા તરીકે હમણાં જે બિલ રજૂ થયા 370 ની કલમ જમ્મુ કાશ્મીર બિલ, તો એ બિલ ની અંદર શું થાય છે? સૌથી પહેલા વાંચન થાય, એમાં ફરીથી એના ઉપર વોટ લેવામાં આવે અને પછી એને પસાર કરવામાં આવે અને કાયદો બનાવવામાં આવે. તો એ જ રીતે અહીં પણ સૌથી પ્રથમ વાંચન 5 દિવસનું થયું. કેટલા દિવસ ચાલ્યું? આ જે ખરડો, બીજો ખરડો જાહેર કર્યો ઓક્ટોબર 1948 માં, એનું વાંચન 5 દિવસ ચાલ્યું. એ ક્યારે થયું? 4 નવેમ્બર થી 9 નવેમ્બર 1948 માં પ્રથમ વાંચન કેવું થયું? નોર્મલી જે બીજો ખરડો જે હતો એ આખે આખો વાંચી નાખ્યો, કે આમાં આપણે આવું લીધેલું છે, આ લીધેલું છે, આ બાબતો લીધેલી છે, આ બાબતને અહીંથી લીધેલી છે, એમાં આટલી આટલી જોગવાઈઓ છે, એમાં આ બધું થશે, આવું થશે, તેવું થશે, બધી વાતો લઈ લીધી અને લોકોને વિચારવાનો સમય આપ્યો 10 દિવસનો, 1 વીકનો. કે 1 વીકમાં તમારી જેટલી બી રજૂઆત છે એ બધી જ રજૂઆતો તમે અમને આપો અને એ 1 વીક પછી ફરીથી બેઠકો સ્ટાર્ટ થશે અને એમાં આપણે આવેલી દરેક પ્રકારની ભલામણોને આપણે એના ઉપર ચર્ચા વિચારણા કરીશું અને ત્યારબાદ જ આપણે બંધારણને જાહેર કરીશું. તો ફરીથી એ લોકોની બેઠક 15 નવેમ્બર 1948 માં સ્ટાર્ટ થઈ. કેટલા સુધારાઓના સાથે? 7653 સુધારાઓના અંદર સુધારાઓ આવ્યા, કે 53 પ્રકારની ભલામણો આવી. 7653 પ્રકારની ભલામણો આવી કે આટલા સુધારાઓ કરવાની જરૂર છે. તેમાંથી 2473 મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી અને આ ચર્ચા ક્યાં સુધી ચાલી? તો 17 ઓક્ટોબર 1949 સુધી આ બધી ચર્ચાઓ ચાલી. ક્યાં સુધી ચાલી? 17 ઓક્ટોબર 1949 સુધીમાં આ બધી ચર્ચાઓ ચાલી. ત્યારબાદ આ બધી ચર્ચાઓ ચાલતા જે કંઈ પણ નિર્ણય આવ્યો એની એક ત્રીજું વાંચન થયું. ક્યારે? તો 14 નવેમ્બર 1949 ના દિવસે ત્રીજું વાંચન થયું અને ત્યારબાદ 26 નવેમ્બર 1949 ત્રીજા વાંચનમાં એ ફાઇનલ કરવામાં આવ્યું અને 26 નવેમ્બર 1949 ના દિવસે ઠરાવ કરી
બંધારણ ભારતના લોકોને સોંપી દેવામાં આવ્યું જ્યારે 26 નવેમ્બર 1949 ના દિવસે ઠરાવ થયો ત્યારે 299 માંથી 284 સભ્યો હાજર હતા અને એ સભ્યોએ આ ઠરાવમાં સહી કરી અને એ વખતે 26મી નવેમ્બરે જ્યારે બંધારણ ભારતને સોંપવામાં આવ્યું ત્યારે એ બંધારણમાં 395 અનુચ્છેદો, 8 અનુસૂચિ અને 22 ભાગ સાથે એ બંધારણને સ્વીકારવામાં આવ્યું. તો હવે આપણે જોઈશું કે 26 નવેમ્બર 1949 ના રોજ જે બંધારણ આપણને લાગુ કરવામાં આવ્યું હતું, જે બંધારણ ભારતના નાગરિકોને સુપ્રત કરવામાં આવ્યું હતું, તો એ જ સમયે કયા કયા અનુચ્છેદો, કઈ કઈ કલમો આપણા બંધારણમાં આપણના લાગુ એ જ સમયથી લાગુ કરવામાં આવી હતી. તો સૌથી પહેલા કલમ છે 5 નંબર, કે નાગરિકતા જે ભારતની છે, ભારતના લોકો છે એ લોકોની નાગરિકતા ભારતની રહેશે એવી એક જોગવાઈ કરવામાં આવી હતી. 6 નંબરની કલમમાં પાકિસ્તાનથી અમુક લોકો જેને ભારતની નાગરિકતા સ્વીકારવી હતી એ લોકોને પણ એ સમયે છૂટ આપવામાં આવી હતી. 7 નંબર, પાકિસ્તાન ગયેલા અમુકને નાગરિકતાનો અધિકાર રહેલો છે એ પણ લોકોને 7 નંબર કલમનો ઉલ્લેખ કરેલો છે, એ પણ એ વખતે લાગુ કરવામાં આવી હતી. 8 નંબર, ભારતના મૂળ ભારતની બહાર વસતા અમુક નાગરિકતાનો અધિકાર આપવામાં આવેલો હતો. 9 નંબર, જે સ્વેચ્છાએ ભારતની નાગરિકતા જતી કરે છે અને બીજા રાજ્યની બીજા દેશની નાગરિકતા સ્વીકારે છે એનો નાગરિક ભારતનો નાગરિક ન ગણવો એવી જોગવાઈ એ જ સમયે લાગુ કરી દેવામાં આવી હતી. 60 નંબર, રાષ્ટ્રપતિને લેવાના શપથની જોગવાઈ એ વખતે કરી લેવામાં આવી હતી, કારણ કે 24 જાન્યુઆરીના દિવસે નાગરિક રાષ્ટ્રપતિની વરણી કરવાની એ લોકોની ગણતરી પહેલેથી હતી જ. 324 ચૂંટણી એ જ વખતે લાગુ કરવામાં આવી હતી. 366ની વ્યાખ્યાઓ એ વખતે લાગુ કરવામાં આવી હતી. 367 અર્થઘટન એ વખતે લાગુ કરવામાં આવ્યું હતું. 387માં કામ ચલાઉ સંસદ જે ભારતની ચાલતી હતી એ પણ એ વખતે લાગુ કરવામાં આવી હતી. 380 રાષ્ટ્રપતિની જોગવાઈ એ વખતે લાગુ કરવામાં આવી હતી. 388 જે કલમ રદ કરવામાં આવેલી છે. 391 રાષ્ટ્રપતિને જરૂર પડે તો પહેલા અને ચોથા પરિશિષ્ટમાં સુધારો કરી શકશે એવી પણ એક જોગવાઈ કરવામાં આવી. અને 392માં મુશ્કેલી નિવારણ માટે રાષ્ટ્રપતિને બધી જ સત્તાઓ આપવામાં આવી અને 393ની અંદર ટૂંકી સંજ્ઞા એક એવી પણ જોગવાઈ લેવામાં આવી હતી. આશા રાખું છું કે આ વિડીયો આપણને પસંદ આવ્યો હશે. વિડીયોને જો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો, જેથી કરીને દરેક બીજા મિત્રોને જેની પણ પરીક્ષાઓ છે, અલગ અલગ આવતા મહિનાની અંદર પરીક્ષાઓ જે છે, જેને બંધારણ પૂછાઈ શકે તેવી શક્યતાઓ છે. આવતા મહિનામાં પરીક્ષાઓ કોની કોની છે તો એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા એ પરીક્ષાઓ છે નાયબ મામલતદાર ડીવાયએસઓમાં બંધારણ આવે છે. ત્યારબાદ પરીક્ષા છે બાગાયત અધિકારી ક્લાસ 2 વર્ગ 2 ની પરીક્ષા છે, કે જે 22મી ડિસેમ્બરના દિવસે પરીક્ષા છે, તો એમાં પણ બંધારણ આવે છે. ત્યારબાદ આસિસ્ટન્ટ TDO કે આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, કે જેની પરીક્ષા અંદાજે જાન્યુઆરીના અંતમાં છે, હજી સુધી એની તારીખ જાહેર થયેલી નથી, પણ જાન્યુઆરીના અંતમાં હોવાની શક્યતાઓ છે. તો એ બધા જ વ્યક્તિઓને આ બંધારણના વિષયનો ફાયદો મળે તો એ માટે દરેક વધુમાં વધુ આ વિડીયોને શેર કરો. જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી સુધી બાકી હોય તો એને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા 2 લાઇકોને દબાવો, જેથી કરીને મૂકવામાં આવેલો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ, આભાર.